નમસ્તે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે સાહેબ તમે સુંદર મજાની માહિતી આપો છો ઘણા બધા સારી સારી કોમેન્ટ લખે છે તો આપને આ અમારી આમાંથી તમને કંઈક સારી માહિતી મળતું હોય કંઈક નોલેજ પ્રાપ્ત થતું હોય તો કોમેન્ટ લખો મોટિવેશન અમને મળે તો મિત્રો આજના આ વિડીયોની અંદર સુંદર મજાની વાત કરશું કલ્ચર રિલેટેડ તો શું છે એના વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ તો અહીંયા આપવામાં આવ્યું છે વિક્રમ સંવંત અને શક સંવંત આપણા ત્યાં અલગ અલગ પ્રકારના ભારતની અંદર અલગ અલગ પ્રકારના ધર્મને આધારે પંચાંગ છે કેલેન્ડર છે આપણે જે સંસ્કૃતિમાં જીવીએ છીએ એ સંસ્કૃતિ શક સંવંત વિક્રમ સંવંતની છે પણ આપણું આજના આધુનિક યુગમાં આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં આપણે જીવતા થયા છીએ પણ એ ખરેખર આપણું ભારતનું કેલેન્ડર નથી ઇન્ટરનેશનલ કેલેન્ડર છે જેને આપણે ક્રિશ્ચિયન કેલેન્ડર તરીકે ઓળખીએ છીએ ભગવાન ઈશુ સાથે સંકળાયેલું કેલેન્ડર છે એની પણ આપણે વાત કરીશું પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બે કેલેન્ડર છે વિક્રમ સંવંત અને શક સંવંત તો આજના આ વિડિયોની અંદર આપણે સુંદર મજાની માહિતી પ્રાપ્ત કરશું શું છે કેવી રીતે છે ભારતીય સંસ્કૃતિના જેટલા કોઈ તહેવારો આવે છે ભારતીય દેવી દેવતાઓના કોઈ પણ સાથે સંકળાયેલાના જન્મનો મહોત્સવ આવે છે એ બધાય વિક્રમ સંવંત કે શક શખ્સવંત પ્રમાણે આપણે ઉજવીએ છીએ કોઈ પણ તિથિ આપણે જોઈએ છીએ ચોઘડીયા જોઈએ છે સારા કામ કરવાનું આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે તિથિ પંચાંગનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો પંચાંગનું ખૂબ જ મહત્વ છે જ્યોતિષ સાથે સંકળાયેલું છે અને પ્રાચીન ગ્રંથોમાં એનું ખૂબ જ મહત્વની વાત કરવામાં આવી છે તો શું છે આ બધી વસ્તુ તો તો એના વિશે મિત્રો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા જોઈએ છે એક અહીંયા તમને સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરું જેનાથી આપ બરાબર ક્લિયર થાવ પેલા તો ખાસ યાદ રાખવાનું છે કે જે વિક્રમ સંવંત છે એ વિક્રમ સંવંત

એને આપણે કહેવામાં આવે છે સન પછીનો સમયગાળો અને ભગવાન ઈશુના પહેલાનો સમયગાળો છે એને આપણે કહીએ છીએ સન પૂર્વે એને કહીશું બીસી બિફોર ક્રાઇસ્ટ અને સન ને આપણે લખવું હોય તો કહી શકાય એડી એના ડોમિની એડી બે હજાર બાવીસ એવું આપણે કહી શકાય સન ન લખો તો ચાલે તો ભગવાન ઈસુનો જન્મ ક્યારે થયો છે ઈસવીસન પૂર્વે બત્રીસો વર્ષ જૂની છે તો જેમ જેમ આ પાછળ આવે એમ ઈસવીસન ઘટતા જાય ઈસ્વીસન પૂર્વે ત્રણ હજાર ઈસ્વીસન પૂર્વે પચીસો ઈસ્વીસન પૂર્વે પાંચસો ઈસવીસન પૂર્વે સો ઈસવીસન પૂર્વે પચાસ ઈસવીસન પૂર્વે ચાર તો યાદ રાખજો અહિયાં ઈસવીસન પૂર્વે ચોથી સદી નહીં પૂર્વે ચાર અહિયાં ભગવાન ઘણા બધા શું કહે છે કે ભગવાન ઈશુના જન્મથી ઈસ્વીસન ચાલુ થયો ભાઈ ભગવાન ઈશુનો જન્મ થયો તો ઈસ્વીસન ઈસવીસન ચાર માં બરાબર ક્યાં થયો તો બેથલહામની અંદર ઝેરુસલેમ ના બેથલહામની અંદર જોસેફ અને મેરીના સંતાન હતા ભગવાન ઈસવીસન પૂર્વે ચાર પછી ઈસવીસન આવે ત્રણ પૂર્વે ત્રણ ઈસવીસન પૂર્વે ઈસ્વીસન દસ ઈસવીસન સો ઈસવીસન બસો ઈસવીસન હજાર ઈસવીસન બે હજાર હ અને ઈસ્વીસન બે હજાર ને બાવીસ સમજ પડી

વિક્રમ સં છે એ ઈસો ઈસ્વીસન ના પેલા ઈસ્વીસન પૂર્વે ઈસવીસન પેલા ઈસવીસન પૂર્વે આવે ઈસવીસન પૂર્વે છપ્પન ની અંદર વિક્રમ સંત લખાયું ઈસવીસન પૂર્વે ઈસ્વીસન પહેલા ઓકે અને ઈસ્વીસન પછી ઈસવીસન અઠ્યોતેર ની અંદર શક સમંત લખાયું ઓકે તો ઈસ્ન કરતા છપ્પન વર્ષ પહેલા વિક્રમ અને પછી સંર વર્ષ પછી શક આ બંને કેલેન્ડરો ભારતના છે હવે ધ્યાન આપશું વિક્રમ સંવંત કોણે લખ્યું હશે એના માટે કોઈ ચોક્કસ રાજાનો ઉલ્લેખ નથી પણ ઘણા બધા કે છે મારા જેવા કે ભાઈ ચંદ્રગુપ્ત બીજો અથવા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા લખાયું હશે પણ મિત્રો જેના તમે ધ્યાન આપો ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ ચારસો વીસ માં ચંદ્રગુપ્ત પેલાય કરી હશે પછી સમુદ્રગુપ્ત આવ્યા અને પછી એમના સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત બીજા આવ્યા હવે ક્યારે થઈ ગયું છે ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન ની પાંચમી સદી થયું

ભારતની અંદર શક શરૂઆત કરી હશે ત્યાંથી ચોક્કસ સમયગાળો મળે છે ત્યાંથી આપણા દેશમાં શક એક શરૂઆત થઈ હશે ઓકે મિત્રો તો તમને ખ્યાલ આવ્યો શખ તો ઈસવીસન પૂર્વે હવે મારે તમને કેવું કે ભારતમાં વર્તમાન સમયમાં કેટલામું કેટલું વિક્રમ સવન ચાલે છે અને કેટલામું શક સંન ચાલે છે એની એની ગણતરી માટેની સિમ્પલ ફોર્મ્યુલા છે એ જયારે સમજીએ કે કોઈ પણ ઈસવી હોય વર્ષ હોય તો માનો કે અત્યારે ભારતમાં બે હજાર ને અત્યારે માનો કે સમજી લો કે તમે લેક્ચર ભણો છો અભ્યાસ કરો છો કે આજે હું જે લેક્ચર લઉં છું એ બે હજાર બાવીસ નું વર્ષ છે બે હજાર બાવીસ માં છપ્પન એડ કરી દેવાથી બે હજાર બાવીસ માં છપ્પન એડ કરી દેવાથી આપણને પ્રાપ્ત થશે વિક્રમ સંવંત બે હજાર ને અઠયોતેર તો અત્યારે અત્યારે વિક્રમ સંવંત બે હજાર અઠિયોતેર ચાલે છે આજના દિવસની વાત કરું તો હવે મારે શક સંવંત કેટલામાં ભારતમાં ચાલે છે તો કશું વસ્તુ નથી બે હજારને બાવીસના વર્ષની અંદર તમારે કરવાનું છે માઇનસ સેવનટી એઈટ તો શું જવાબ આવી જશે ઓગણીસો ચુમ્માલીસ ઘેરે કેલેન્ડર હોય તો આપણે આગળ વધીએ મિત્રો ચલો હવે આપણે શું કરવાનું છે કે વિક્રમ સમંત છે એ વિક્રમ પ્રથમ માસ છે કાર્તક છેલ્લો માસ છે આસો મહિનો આસો ક્લિયર થઈ ગયું ઓકે હવે શક સમંત છે કે શક સમંતનો પહેલો દિવસ ચાલુ થાય છે પહેલો મહિનો આવે ચૈત્ર મહિનો આવે ક્લિયર થઈ ગયું અને છેલ્લો મહિનો કયો આવે ફાગણ મહિનો આવે ચાલો આ રીતે યાદ રાખવાનું ઓકે કાર્તક હંમેશા યાદ રાખવાના છે મહિનો હંમેશા ત્રીસ દિવસનો હોય બરાબર એવો આપણે સમજી લઈએ તો અહીંયા પહેલી તારીખ બીજી તારીખ નહીં આ તિથિ પ્રમાણે હોય પંદર તિથિ બીજી પંદર તિથિ હંમેશા મહિનાની શરૂઆત સુદ થી થાય અંતિમ વધ થી થાય કાર્તક સુદ એકમ આ પહેલો દિવસ ક્લિયર ચૈત્ર સુદી એકમ ઈશક સંવત નો પહેલો દિવસ ઓકે દિવાળી આવે કે દિવાળી વિક્રમ સંવંત નો છેલ્લો દિવસ સમજી ગયા અને વિક્રમ સંવંત નો દિવાળી પછી નો સૂર્ય ઉગે પહેલો પેલો દિવસ જેને આપણે કહીએ છીએ નવ વર્ષ આ ભારતનું નવ વર્ષ આ પેલું નવ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ આખા ભારતમાં પણ શક સંવંત પ્રમાણે પણ આ પણ નવું વર્ષ કહેવાય એટલે ભારતમાં બે પ્રકારના નવા વર્ષ આવે છે

હવે યાદ રાખવાનું છે ભારત દેશનું બંધારણ અમલમાં આવે છે ઓગણીસો પચાસ થી ત્યારે આપણે કયા વર્ષ તરીકે આપણે લીધું કયા વર્ષને આપણે એને પહેલું વર્ષ તરીકે સાબિત કર્યું અને ખબર છે કે ભારતનું નાણાકીય વર્ષ માર્ચ મહિનો છે એ અંતિમ દિવસ છે અને એપ્રિલ મહિનો છે પહેલી એપ્રિલ એ ફર્સ્ટ દિવસ છે અને એકત્રીસમી માર્ચ એ ભારતનું નાણાકીય વર્ષ છે પહેલી એપ્રિલથી લઈને એકત્રીસમી માર્ચ તો આ સમયમાં કયો ભારતનું પંચાંગ ફિટ થતું હતું તો યાદ રાખજો જ્યારે મોટા ભાગે આપણે દેશમાં ચૈત્ર મહિનો હોય છે ને ચૈત્ર મહિનો ચાલુ થાય ને તો માર્ચ એન્ડિંગ હોય મોટા ભાગે માર્ચ એન્ડિંગ હોય છે કોઈ ચોક્કસ તારીખ નથી હોતી સમજી ગયો બાવીસ થી લઈને ત્રીસ બાવીસ તારીખ થી લઈને માર્ચ મહિનો એન્ડિંગ દિવસ હોય એટલે આપણા દેશમાં ઓગણીસો ને સત્તાવનમાં ભારતનું રાષ્ટ્રીય પંચાંગ તરીકે આપણે લીધું છે એ લીધું છે આપણે લખવાનું છે શક સંવંત ક્લિયર થઈ ગયું બધાને ઓકે બીજી વસ્તુ પણ આપણે જે તહેવારો છે આપણે વધારે ફોલો કરીએ છીએ વિક્રમ સંવંતને ફોલો કરીએ છીએ ઓકે

વાર તિથિ કોનો સમાવેશ થતો નથી તમારે લખી નાખવા જે હોય તે આમાં નો હોય તે વાર સાત તિથિ કેટલી તિથિ આવે અંદર તિથિ આવે એકમ બીજ ત્રીસ ચૌદશ ચૌદ પછી પુનમ સુદની ફરીથી પાછું પૂનમ પૂરી થાય પછી પછી બીજ ત્રીજ પાંચમ અને આવે અમાસ ઓકે તો આ થઈ તિથિ નક્ષત્ર નક્ષત્ર કેટલા સત્યાવીસ નક્ષત્ર છે રોહિણી છે અશ્વિની છે ફાલ્ગુન છે આવા અલગ અલગ પ્રકારના હસ્તી છે અલગ અલગ પ્રકારના નક્ષત્ર આવે આવા સત્યાવીસ નક્ષત્રાસ્ત્રી હોય અને યોગ અને કરણ ને આધારે પોતાના જ્યોતિષ નક્કી કરતા હોય છે યોગ અને કરણ ને આધારે તો મિત્રો આ થયા પંચાંગના પાંચ અંગો તો મિત્રો આ આપણું ખરેખર આપણા દેશનું શક શકસમંત અને વિક્રમ સમંત છે આપણા દેશના જેટલા તહેવારો આવે છે એ બધા તહેવારો તિથિ પ્રમાણે આવે ભારતીય પંચાંગ પ્રમાણે આવે તમે કોઈ પણ તમે એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર તમે જોઈ લેજો એમાં અવશ્ય તમને તિથિ વાર આપણા જે ભારતના પ્રાચીન જે કલ્ચરના મેળા છે એ બધા ભાગે આપણા તિથિ પ્રમાણે યોજાતા હોય છે એક્ઝામ્પલ સ્વરૂપે આપણે વાત કરીએ તો તરણે તરણો મેળો છે ભાદરવામાં ભાદરવા મહિનામાં સુદ ચોથ પાંચમ છઠના દિવસે યોજાય ઓઠાનો મેળો છે કાર્તકી સુદ અગિયારસના દિવસે યોજાતા હોય છે તો આ બધા અલગ અલગ મેળા તિથિ પ્રમાણે આપણા દેશમાં યોજાતા હોય છે તો મિત્રો આશા રાખું છું તમને માહિતી સુંદર મજાને પ્રાપ્ત થઈ હશે પ્રાપ્ત થઈ હોય ને તો નીચે જો એક મસ્ત પેલું સબસ્ક્રાઈબ કરેલું લાલ બટન છે ને લાલ બટન દબાઈ દો એટલે સબસ્ક્રાઈબ તમે થઈ જઈશો દબાઈ દીધું ને નો દબાવ્યું તો દબાઈ દેવા થાય છે બરાબર છે ઓકે જેનાથી તમે આવા સુંદર મજાના વિડીયો તમે જોતા રહો બસ એ જ અભ્યાસના સાથે જય જય ગરવી ગુજરાત